મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના સૈનિકો દ્વારા વિવિધ પ્રકારની માગણીઓને લઈને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. આપણા દેશના રક્ષણ માટે 24 કલાક દરેક પરિસ્થિતિમાં સેવા આપતા સૈનિકો પોતાની જિંદગીમાં અનેક બાંધછોડ કરવી પડે છે. અમુક સૈનિકોને શહીદ થવાનો પણ વારો આવે છે અને જેથી એમના પરિવારો આર્થિક સહયોગ માટે સરકારે અનેક સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે, જેથી માજી સૈનિકો અને વીર નારીઓ પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી શકે. પરંતુ તેનો અમલ સ્થાનિક સ્તરે ન થવાથી હેરાન થવાનો વારો આવે છે અને આખરે તેમને રેલીઓ કાઢી રજૂઆત કરી સરકારને યાદ કરાવવું પડે છે કે અમે માજી સૈનિકો છીએ અને અમને મરવાપાત્ર મૂળભૂત સુવિધાઓ આપો. એવી જ રીતે મહીસાગર જિલ્લાની સંતરામપુર ખાતે મહીસાગર જિલ્લાના તમામ માજી સૈનિકો એકઠા થઈ તેમની વિવિધ માંગણીઓને લઈને સંતરામપુર મામલતદારને આવેદનપત્ર સુપરત કરી સૌ પ્રથમ સંગાવાડા હેલિપેડ ખાતે જાહેરસભા રાખી હતી, જેમાં પંચમહાલ મહીસાગર માજી સૈનિક સંગઠન પ્રમુખ હાજર રહ્યા હતા અને માજી સૈનિકોની વેદના રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર સૈનિકો પ્રત્યે લાગણી બતાવીને લાખ કોશિશ કરતી હોય, પરંતુ એમને જે માન સન્માન અને સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી. કારણ કે સરકાર જે માજી સૈનિકો અને વીર નારીઓ માટે જાહેરાત કરી છે એ ઠરાવ કર્યા છે તો માત્ર કાગળ પર જ દેખાય છે અને આ સુવિધાઓ મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડે છે, પરંતુ સુવિધાઓ મળતી નથી. અને આ રીતે દેશની રક્ષા માટે જિંદગી ન્યોછાવર કરનાર સૈનિકોને આવેદનો આપી આંદોલનો કરવા પડે છે. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર. અમે એક અમારી જે 14 મુદ્દાની વિવિધ માંગણીઓ છે એ પાછલા 30 વર્ષ પહેલાં જે તે સરકાર હતી તે વખતે જે જૂના માજી સૈનિકો છે એને આ GRનો લાભ અમારો જમીન વિશેનો, રહેણાંક હેતુ પ્લોટ વિશેનો એ બધો ચાલુ હતો. પણ આ 30 વર્ષ પાછળથી અમે જે અમારા જે હક્કો વિશે, જે GR છે એના અનુસંધાનમાં હક્કો વિશે અમે આવેદનો આપીએ છીએ તો અમને અમારો હક્ક મળતો નથી. એના માટે અમે એક આ જાગૃતિ અભિયાન માજી સૈનિકો અને વીર નારીઓનું જાગૃતિ અભિયાન કરી અને ગાંધી અમદાવાદ ખાતે શાહીબાગ શહીદ સ્મારકમાં અમે 26 તારીખે મહારેલીનું આયોજન કરેલું છે. ત્યાં અમે આ સરકાર અમને સરકાર સામે અમે નિવેદ કરીએ છીએ કે અમારી જે 14 માંગણીઓ છે એનો ચુસ્તપણે પાલન થવું જોઈએ. અગર નહીં થાય તો આગામી સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવીને મોટા પાયે આંદોલન કરીશું. જ્યાં સુધી અમારો હક ના મળે ત્યાં સુધી અમે અમારો શ્વાસ